હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું દૂધીના થેપલા. અહીંયા હર એક ઘરમાં દૂધીના થેપલા બનતા હશે, પણ ઘણા લોકોના દૂધીના થેપલા સારા નથી બનતા અને દૂધીનો સ્વાદ નથી આવતો. પણ મારી રીત પ્રમાણે કરશો તો તમારા દૂધીનો સ્વાદ બી આવશે અને તમારા સોફ્ટ બી રહેશે. તો આને કેવી રીતે બનાવવા એ હવે જોઈ લઈએ. તો સૌથી પહેલાં અહીંયા તમારે દૂધી લઈ લેવાની છે. મેં અહીંયા 1 કિલો દૂધી લીધી છે, જેને આવી રીતે છીણીને પહેલાં રેડી કરી લીધેલી છે. તમારે જો દૂધીમાંથી પાણી કાઢી દેવું હોય તો કાઢી શકો છો, પણ મેં નથી કાઢ્યું. પછી આની અંદર આપણે 1 ચમચી જેવું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેવું હળદર પાવડર અને 1-2 ચમચી જેવું ધાણાજીરું પાવડર લીધેલું છે. હવે આપણે 2 ચમચી જેવા આદુ મરચાં ને લસણની પેસ્ટ એડ કરીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું અને પછી 2 ચમચી જેવી આપણે સાકર એડ કરીશું. સાકર અહીંયા તમારા થેપલામાં ખાટો મીઠો સ્વાદ આપશે. 1/2 ચમચી જેવો ગરમ મસાલો પાવડર એડ કરવાનો અને પછી આપણે 2 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે. અહીંયા તેલ તમારે સરખું મોયણમાં એડ કરવાનું. પછી આપણે 2-3 ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. તલ એડ થઈ જાય પછી આપણે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરવાની છે. હવે આપણે મિક્સ કરતા ટાઈમે બહુ મસળવાનું નથી, આ રીતે તમારે હલકા હાથે બધું મિક્સ કરવાનું રહેશે. જો તમે અહીંયા બહુ મસળશો તો દૂધીમાંથી પાણી છૂટશે અને લોટ તમારો બહુ જ વધારે વપરાશ થશે. એટલે હલકા હાથે તમારે મિક્સ કરવાનું. આવી રીતે સરસ મિક્સ થઈ જાય પછી આની અંદર લોટ એડ કરવાનો છે. તો અહીંયા મેં 1 કપ જેટલો પહેલાં ઘઉંનો ઝીણો રોટલીનો લોટ હોય છે આપણે એ લીધો છે. મેં અહીંયા પહેલાં 1 કપ જેટલો એડ કરું છું. હવે આપણે આ લોટને સરસ રીતે આ દૂધી જે આપણે દૂધીમાં મસાલો કરેલો છે એમાં આપણે એડ કરતા જવાનું અને બાંધતા જવાનું. અહીંયા લોટનું પ્રમાણ તમારે ઓછું રાખવાનું છે. જો દૂધીના થેપલામાં લોટનું પ્રમાણ વધારે હશે તો દૂધીના થેપલા સારા નથી બનતા અને દૂધીનો સ્વાદ નથી આવતો. ફરીથી આપણે 2 કપ દૂધીનો માં લોટ એડ કરીશું. અહીંયા 2 કપ એડ કર્યા પછી બી આવી રીતે તમારે મિક્સ કરવાનું. અહીંયા તમારે લોટ થોડો થોડો જ ઉપયોગમાં લેવાનો અને મિક્સ કરતું જવાનું. ધીરે ધીરે આ ડોના ફોર્મમાં આવી જાય એટલું તમારે અહીંયા લોટ એડ કરવાનું છે. અહીંયા લોટ તમારો વધારે ના પડે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. ફરીથી આપણે 3 કપ જેટલું એડ કરીશું. ટોટલ અહીંયા મને 3 કપ જેટલો લોટનો ઉપયોગ થયો છે 1 કિલોની દૂધીમાં. જો તમે અહીંયા પહેલાં લોટ લેશો અને પછી તમે મસાલો કરીને દૂધી એડ કરશો તો તમારો લોટનું માપમાં તમારું સરખું નહીં રહે, એટલે તમારા થેપલા તમને અહીંયા લોટ વધારે લાગે અને દૂધીનો સ્વાદ ઓછો લાગે. આ રીતને તમારો ડો બાંધીને રેડી કરી લેવાનો છે. ઉપરથી આપણે 1-2 ચમચી જેટલું તેલ એડ કરીને એને સરસ રીતે આપણે તેલમાં મિક્સ કરી લેવાનું છે. અહીંયા આ દૂધીનો લોટ આવી રીતે બાંધતા તમને થોડું ટાઈમ લાગશે, એટલે તમે લોટ બાંધતી વખતે જરા બી ઉતાવળ નહીં કરતા, નહીં તો તમારું દૂધીના થેપલા સારા નહીં બને. આવી રીતે તેલમાં સરસ રીતે લોટ તમારો મિક્સ થઈ જાય પછી તમારે આ લોટને રવા નથી દેવાનો. હવે આપણે આ લોટ બંધાઈ જાય પછી આપણે 1 મીડિયમ સાઇઝનો ગુલ્લુ લેશું આવી રીતે, અને 1 ગુલ્લુ બનાવીને આવી રીતે રેડી કરી લઈશું. પછી એને કોરા લોટમાં આવી રીતે બોળીને તમારે થેપલા વણીને રેડી કરવાનું છે. અહીંયા તમારે બહુ પતલા થેપલા નથી કરવાના અને બહુ જાડા નહીં, આ રીતની તમારે થિકનેસ કરવાની છે. તો હવે ગેસ પર લોડી ગરમ થાય એટલે તમારે તેલ થોડું લગાવીને આ થેપલો જે વણ્યું હોય એ તમારે આવી રીતે એડ કરવાનું. ગેસની ફ્લેમ તમારે સ્લો રાખવાની, 1-2 મિનિટ જેવું થાય એટલે તમારે આવી રીતે થેપલાને ફરાવી લેવાનું. પછી બીજી બાજુ બી 2 મિનિટ જેવું થાય પછી તમારે ચેક કરીને ઉપર આવી રીતે તેલ લગાવવાનું અને સાઈડમાં બી આપણે તેલ લગાવીશું. તેલ લગાવાઈ જાય પછી તમારે ચમચાની મદદથી આવી રીતે પહેલાં ઉપરથી તેલને સ્પ્રેડ કરી દેવાનું અને પછી ફ્લિપ કરી દેવાનું. બીજી બાજુ ફ્લિપ કર્યા પછી તમારે ફરીથી ઉપરથી તેલ નાખવાનું અને આજુબાજુમાં થોડુંક તેલ નાખીને આવી રીતે સ્પ્રેડ કરી દેવાનું અને ફ્લિપ કરવાનું. આવી જ રીતે તમારે ફ્લિપ કરતું જવાનું અને બધી બાજુથી સરસ એવું શેકીને રેડી કરવાનું છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહે એવી રીતે તમારે શેકવાનું છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની, સ્લો ગેસ પર તમારે આને શેકવાનું અને ફ્લિપ કરતું જવાનું. આવી જ રીતે તમારે બધા દૂધીના થેપલા શેકીને રેડી કરવાના.
તો હવે આપણે આને સર્વ કરી લઈએ. તો અહીંયા મેં દૂધીના થેપલા સર્વ કરીને રેડી છે, આની સાથે મેં કાંદાનું શાક સર્વ કર્યું છે. તમે જોઈ શકો છો કે આપણા દૂધીના થેપલા કેટલા સોફ્ટ અને એકદમ જ સરસ એવા બનીને રેડી થયા છે. અંદર તમને દૂધી દેખાશે અને એનો સ્વાદ બી લાગશે. આ રીતે તમે દૂધીના થેપલા જરૂરથી ટ્રાય કરજો. એકદમ જ આ સોફ્ટ બનીને રહે છે અને ઠંડા થાય પછી બી આ દૂધીના થેપલા આટલા સોફ્ટ તમને લાગશે અને આ થેપલા એકથી બે દિવસ સુધી બી સરસ એવા રહે છે. તો તમે આ રીતે દૂધીના થેપલા એકવાથી જરૂર ટ્રાય કરજો. મેં આની સાથે કાંદાનું શાક અને દહીં સર્વ કર્યું છે. તમને આ થેપલા ચા જોડે બી બહુ સરસ લાગે છે અને એમને એમ બી બહુ સરસ લાગે છે. તમે એકવાથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસિપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ.